सब्सक्राइब करो आ चैनल ने। અટક્યા વગર બોલો હ હ હ હ હ જો હસવા આવી ગયું લે હવે જો ખડખડા ટસું હોય ને તો હની આગળ દાંડી લગાડવાની હા 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 ખડખડાટ હાસ્ય ચાલુ અને બહેનોએ દાંડીની જગ્યાએ છત્રી લગાડવાની મિત્રો મને છે ને આવી રીતે આમ માઇક સામે બોલવાનો બહુ મહાવરો નથી આ માઇક સામે બોલવા હતું હું જિંદગીમાં બે જ વાર ઊભો થયો છું પહેલી વાર મારી નિશાળમાં વક્તૃત્વ સ્પર્ધા હતી ને ત્યારે વક્તૃત્વ સ્પર્ધાનો વિષય હતો બાપુજી અને હું પહેલું જ વાક્ય બોલ્યો કે બાપુજી બનવા માટે સૌથી પહેલાં એક બાની જરૂર પડે પત્યું વક્તૃત્વ સ્પર્ધા ત્યાંની ત્યાં જ આટો પાઈ ગઈ અને બીજી વાર મારી પત્ની દમયંતી ગુજરી ગઈ હતી ને ત્યારે એ વખતે પણ હું એટલું જ બોલ્યો કે આ દમયંતી જતી રહી ને મને વિધવા કરતી ગઈ સાચું કહું છું શોક સભા જોગ સભામાં ફેરવાઈ ગઈ હતી પણ આ બધા ભગા મેં ભૂલમાં નહોતા કર્યા હકે ચાઈક કરીને કર્યા હતા શું છે મારો સ્વભાવ જ નાનપણથી થોડો કવળ ચંડો વાતે વાતે જોક કરી રાખું અને આમ જોવા જઈએ તો જોક એટલે શું દુઃખી માણસને સુખી કરવા માટે બોલાતો શ્લોક એટલે જોક જીવતા જીવત દેખાડી દે સ્વર્ગ લોક એટલે જોક આ ઝઘડો પણ એક જાતની રમૂજ જ છે અને માટે જેને કહેવામાં આવે છે નોક જોક એટલે મિત્રો જ્યારે તમને કોઈ જોક સંભળાવે ને ત્યારે હસી લેવાનું કારણ કે આપણું આ જીવન છે ને એ સીતાફળ જેવું છે સેજ ક્રીમની મજા આવી જ હોય ત્યાં ઠળિયો આવે અને આ જોક પાછા બે પ્રકારના હોય પ્રીપેડ અને પોસ્ટપેડ પ્રિપેર જોકમાં કેવું હોય કે હું તમને એમ કહું કે મારી પત્ની કે મારી સાસુ કે મારો સસરો આ ત્રણ પાત્રમાંથી કોઈ એક પાત્રનું નામ બોલું ને એટલે ઓટોમેટિકલી હસવાનું ચાલુ થઈ જાય આવો જ એક જોક હું તમને હમણાં સંભળાવું મારો એક મિત્ર છે બકો એ મને પરમદી આવીને મને કહે કે આ મારી બૈરીએ મને ખૂબ માર્યો ખૂબ માર્યો થયું શું મને કહે કે આ 25મી ડિસેમ્બરે હું રાત્રે સૂતો હતો ત્યાં અચાનક સાન્તા ક્લોઝ આમ આવ્યો મારી સામે ઊભો રહી ગયો અને મને કહે માંગ માંગ બકા જે માંગે આપું એટલે મેં તો કહી દીધું કે આ મારી બૈરીનો બહુ ત્રાસ છે મારી સાથે બહુ ઝઘડે છે જો તારે મને કંઈ આપવું જોઈએ તો મને નવી પત્ની લાવી આપ એ સાંભળીને સાન્તા ક્લોઝ મને ધોકે ધોકે મારવા લાગ્યો પછી મને ખબર પડી કે સાલા સાન્તા ક્લોઝના વેશમાં મારી પત્ની જ હતી ક્યાં પોગો અમે બોલો ક્યાં પોગો તમે ચલો સાન્તાક્લોઝનો વેશ પહેરીને મારી પાસે આવીને મને કે માંગ માંગ જે માંગે આપું એટલે મિત્રો આ હતો પ્રીપેડ જોક હવે પોસ્ટપેડ જોક પોસ્ટપેડ જોકમાં કેવું હોય કે હું તમને આજે જોક સંભળાવું અને પરમદી હસવું આવે એને પોસ્ટપેડ જોક કહેવાય ના ખરેખર કહું છું મારી સાથે આવું બહેનું છે મારી બૈરીએ લગ્નની પહેલી રાત્રે મને કહ્યું હતું કે જો હું તમને એક સવાલ પૂછું
એનો તાર મને જવાબ આપવાનો. હું આપીશ જવાબ, મને કે એમ નહીં, જો તમે જવાબ ના આપી શકો તો પછી હું કહું એમ કરો. હું કરીશ ભાઈ, બોલ ને તારે શું કેવું છે તે. મને કે જો જવાબ ન આપો ને તો તમારે મને એક પ્રોમિસ આપવાનું કે તમે મને જિંદગીમાં ક્યારેય છૂટા છેડા નહીં આપો. મેં કીધું નહીં આપવું. મનમાં કહું કે આમે ક્યાં બીજી પોહાય છે, એક માંડ માંડ પોહાય છે. તો મને કે એક સ્કૂટી પર 13 જણા બેસીને જાય કઈ રીતે? સલુ મને એમ થાય કે આ સ્કૂટી ઉપર 2 જણા માંડ માંડ બેસે છે, આ 13 જણા કઈ રીતે બેહે? મેં કીધું ભાઈ મને નથી આવડતું, તું જ કહી દે. મને કે જો એક તો જે સ્કૂટી ચલાવતું હોય એની પાછળ 2 છક્કા, ઘણા લોકોને પરમ દિવસે સમજાશે. તમે લોકો યાર પરમ દિવસની રાત નહીં જોઈ, અત્યારે જ હસી લીધું. તો મિત્રો આ હતો પોસ્ટપેડ જોક. મિત્રો આ તો થઈ બધી હસવાની વાત, હવે એક સિરિયસ વાત. તમે બધા તો જાણો જ છો કે આજથી બરાબર 5 વર્ષ પહેલાં હું મારા પરિવાર સાથે ભાણજી દલપતની ચાલ છોડી અને બોરીવલી શિફ્ટ થઈ ગયો. પણ તમારા બધા સાથે લાગણી એટલી બધી છે કે અઠવાડિયામાં 3-4 વાર તમને લોકોને મળવા હાટો અહીંયા આગળ આવી ચડું છું, પણ હવે તે એ શક્ય નહીં બને. મારા દીકરાઓ હિતેશ, દેવેન, મારી વહુ સરલા, મારી દીકરી પાયલ અને મારો પૌત્ર હિતાર્થ, આ બધાને છે ને મારી બહુ ચિંતા છે. આ મારો મોટો દીકરો હિતેશ તો રોજ મને કે બાપુજી તમે આવી રીતે આમ બોરીવલીથી કાલબા દેવી રોજ ટ્રેનમાં જાઓ અને તમને કંઈ થઈ ગયું તો, તમે પડી પડી ગયા તો. એટલે મિત્રો મારા પરિવાર ખાતર હું આપણી આ ભાણજી દલપતની ચાલના નવરાત્રી મંડળના ખજાનચી પદેથી રાજીનામું આપું છું.